नमस्कार विद्यार्थी मित्रों, धोरण सातना दरेक विद्यार्थीनु आजना ऑनलाइन शिक्षण कार्य में शिशुकुंज शाला परिवार खूब खूब हार्दिक स्वागत करे छे। तो विद्यार्थी मित्रों, अपने गणित में प्रकरण नंबर 8 राशियों की तुलना जोई रह्या था। तो आप गया अंक में एटले के वीडियो नंबर 6 पाठ 6 में अपने मूल किंमत, वेचाण किंमत, पड़तर किंमत, खराजात, नफो अने खोट एना विषयनो प्राथमिक ख्याल मेळवेल। तो हूँ आजे एनो बेजिक प्राथमिक ख्याल फरीथी तमने शीखवाड़ू छू। तो सौ प्रथम तो मूल किंमत कोने कहेवाय? तो मूल किंमत के जे कोई पण वस्तु खरीदवा माटे तमारे जे रुपया चूकवा पड़े तेने ते वस्तुनी मूल किंमत कहेवाय। बीजू वेचाण किंमत के कोईपण वस्तु वेचता वेचवाथी तमने जे रुपया पाछा मळे, कोईपण वस्तु तमे वेचो छो अने एना जे रुपया आपे तमने ए रुपया ने ते वस्तुनी वेचाण किंमत कहेवाय। पछी हतुं खराजात। खराजात एटले के कोईपण वस्तु खरीद्या पछी जे वधारानो खर्च लागे छे, रिपेरिंग खर्च, समारकाम के टेम्पा भाड़ू के कोई एक्स्ट्रा खर्च लागे छे तेने शुं कहेवाय? खराजात। हवे पड़तर किंमत। तो पड़तर किंमत एटले के जे मूल किंमत वस्तुनी हती ते अने एमां खराजात उमेरी देवानी, एटले के मूल किंमत प्लस खराजात एटले तमने शुं मळी जाय? पड़तर किंमत। ત્યારબાદ જોયું તો નફો। તો નફો ક્યારે થાય? કે જો વસ્તુની મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો શું થાય? નફો થાય। એટલે કે વેચાણ કિંમત વધારે હોય એટલે કે સૂત્ર શું હતું? નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત। વેચાણ કિંમત પહેલાં શું કામ આવી? કારણ કે વેચાણ કિંમત વધારે છે અને મૂળ કિંમત ઓછી છે, એટલે કે વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત। ખોટ ક્યારે જાય? તો જ્યારે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય, એટલે કે જેટલા રૂપિયામાં વસ્તુ લાવો છો એના કરતાં ઓછા રૂપિયામાં તમે વેચો તો તમને ખોટ જાય। તો આમાં કઈ કિંમત વધારે? ખોટમાં। ખોટ જાય ક્યારે? કે જો મૂળ કિંમત વધારે હોય ત્યારે, અને વેચાણ કિંમત કેવી હોય? ઓછી। તો મૂળ કિંમત વધારે છે એટલે કે મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત બરાબર ખોટ। આજે આપણે જોવાનું છે કે નફો અને ખોટની ટકાવારી। નફો અને ખોટ જે આપણે ગયા અંકમાં જોયેલું એ રૂપિયામાં મળે, નફો રૂપિયામાં, ખોટ રૂપિયામાં। હવે ટકાવારીમાં શોધવો હોય નફો કેટલા ટકા થયો, ખોટ કેટલા ટકા ગઈ તે શોધવા માટેનું આ સૂત્ર છે। તો નફો ટકામાં, આ ટકાવારીની નિશાની બરાબર નફો રૂપિયામાં, જે રૂપિયામાં નફો મળે ઓલા સૂત્રથી વેકી માઇનસ મૂકીથી જે જવાબ મળે અહીંયા લખવાનો, છેદમાં મૂળ કિંમત કે પડતર કિંમત। કાં તો મૂળ કિંમત લખવાની અને જો ખરાજાત આપેલું હોય તો પછી પડતર કિંમત લખવાની, નહીંતર તમારે મૂળ કિંમત લખવાની, બેમાંથી એક કિંમત લખવાની। ફરીથી નફો ટકામાં બરાબર નફો રૂપિયામાં છેદમાં મૂળ કિંમત કે પડતર કિંમત ગુણ્યા 100। ટકાવારી શોધવા માટે ગુણ્યા 100 કરવા પડે। ત્યારબાદ ખોટ ટકામાં, તો આની જેમ જ સૂત્ર છે પણ અહીંયા શું આવશે? નફોની જગ્યાએ ખોટ રૂપિયામાં છેદમાં મૂળ કિંમત કે પડતર કિંમત ગુણ્યા 100। હવે જોવાનું છે આપણે સ્વાધ્યાય 8.3 નફો અને ખોટને આધારે। ચાલો પ્રશ્ન નંબર 1, નફો ખોટ શોધો અને તેની ટકાવારી પણ શોધો। બે વસ્તુ શોધવાની છે, નફો કે ખોટ જે હોય તે રૂપિયામાં શોધવાનું, ત્યારબાદ નફો કે ખોટ જે પણ માંગે તેની ટકાવારી પણ શોધવાની। તો ચાલો પહેલો દાખલો સ્વાધ્યાય 8.3 પાના નંબર પાઠ્યપુસ્તકમાં 171। ચાલો પહેલી રકમ એ બગીચામાં વપરાતી કાતર રૂપિયા 250માં ખરીદી અને તેને 325માં વેચી। ચલો બગીચામાં વપરાતી કાતર, અહીંયા ધ્યાન, બગીચામાં વપરાતી કાતર 250 રૂપિયામાં ખરીદી એટલે મેં લીધી, એટલે કાતરની કઈ કિંમત કહેવાય? મૂળ કિંમત। તો કાતરની મૂળ કિંમત 250 રૂપિયા। હવે હું વેચું છું કેટલા રૂપિયામાં? 325 રૂપિયામાં, એટલે વેચું છું એટલે કઈ કિંમત કહેવાય? વેચાણ કિંમત। તો કાતરની વેચાણ કિંમત બરાબર 325 રૂપિયા। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે મને કહેવાનું છે કે આ બંનેમાંથી કઈ કિંમત વધારે છે, મૂળ કિંમત કે વેચાણ કિંમત? તો વેચાણ કિંમત વધારે છે। તો અહીં વેચાણ કિંમત ગ્રેટર ધેન મૂળ કિંમત, ગ્રેટર ધેન એટલે કે વેચાણ કિંમત મોટી છે કોના કરતાં?
मूल किंमत करता होवाथी नफो थाय। मैं कीधु तू जो वेचाण किंमत वधारे होय मूल किंमत करता तो तमने शुं थाय नफो थाय। 250 रुपया में लावेली कातर हूँ 325 रुपया में वेची दो तो मने शुं थाय नफो थाय। चलो केटला रुपया नफो थयो तो नफो रुपया में बराबर सूत्र शुं हतुं वेकी माइनस मूकी। चलो वेकी एटले वेचाण किंमत केटली 325 माइनस मूल किंमत केटली 250। तो विद्यार्थी मित्रों 325 माइनस 250, चलो 325 माथी 250 जाए तो कितला वधे 75 रुपया। आ तमारो पहलो जवाब, कितला रुपया नफो थियो 75 रुपया। हवे रुपया में मळ्यो नफो, हवे मारे नफो टका में शोधवानो छे। तो नफो टका में बराबर अहींया छे सूत्र छे एज लखवानुं, नफो रुपया में छेद में मूल किंमत के पड़तर किंमत। पण अहींया आपणे कई किंमत आपी छे, मूल किंमत आपेली छे तो एक ज लखवानी, मूल किंमत गुणिया 100। चलो किंमत मूको नफो रुपया में, तो नफो केटलो मळ्यो रुपया में 75। मूल किंमत केटली छे कातरनी 250। हमेशा छेदमां मूल किंमत के पड़तर किंमत के खरीद किंमत ज लेवानी, वेचाण किंमत आवशे नहीं। 250 गुणिया 100। चलो विद्यार्थी मित्रों 0 0 उड़ी गया। चलो अहीं केटला छे 25 छे तो 25 तेरी 75, 25 तेरी 75 शुं वध्युं 3 गुणिया 10, 3 गुणिया 10 10 तेरी 30, तो 30% नफो थाय। केटला टका? 30% नफो थयो एम कहेवाय। चलो बीजो दाखलो एनी जेवो ज, एक फ्रीज छे। फ्रीजनी मूल किंमत एटले के खरीद किंमत, जेटला रुपियामां खरीदो छो एने वस्तुनी मूल किंमत कहेवाय। तो मूल किंमत 12,000 रुपया छे અને વેચાણ કિંમત એની 13,500 રૂપિયા છે। 12,000માં ફ્રીજ લાવું છું અને 13,500 રૂપિયામાં વેચું છું, તો જો કઈ કિંમત વધારે છે? વેચાણ કિંમત। તો વેચાણ કિંમત વધારે હોય તો તમને શું જાય? નફો થવાનો છે। હા, તો અહીં ફ્રીજની વેચાણ કિંમત વધારે હોવાથી નફો થાય। તો આ દાખલો બેઠો થયો, ચાલો નફો રૂપિયામાં એનું સૂત્ર શું છે? વેકી માઇનસ મૂકી, વેકી વધારે છે એટલે પહેલાં લખવાના। ચાલો કેટલા છે? 13,500 માઇનસ મૂકી કેટલા છે? 12,000। ચાલો વિદ્યાર્થી મિત્રો 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 0 જાય તો 5, 3 માંથી 2 જાય તો 1 અને 1 માંથી 1 જાય તો 0, એ લખવાનો નથી। તો 13,500માંથી 12,000 જાય તો 1500 રૂપિયા મને નફો મળે। હવે આ નફો શેમાં આવ્યો? રૂપિયામાં। હવે મારે નફો શેમાં શોધવાનો છે? ટકાવારીમાં શોધવાનો છે। તો નફો ટકાવારીમાં બરાબર નફો રૂપિયામાં છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100। ચાલો નફો રૂપિયામાં કેટલો મળ્યો? 1500 મળ્યો, 1500। મૂળ કિંમત કેટલી છે ફ્રીજની? 12,000 છે ગુણ્યા 100। ચાલો વિદ્યાર્થી મિત્રો 0 0 ઉડાડો, 1 2 3, 1 2 3 ઉડી ગયા, શું વધે? 150/12। ચાલો 150/12 કરું, હા ચાલો અહીંયા ધ્યાન, 150/12, 12 1 12, 15માંથી 5માંથી 2 જાય તો 3, 1માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતારો 0, 12ના ઘડિયામાં 30 નો આવે તો કેટલા આવે? 12 1 12, 12 2 24, 12 3 36 વધી જાય એટલે 12 2 24। ચાલો વિદ્યાર્થી મિત્રો 30માંથી 24 જાય તો 6 વધે, કેમ કે 0 ઉપર 10 અને 3 ઉપર 2, 10માંથી 4 જાય તો 6, 2માંથી 2 જાય તો 0। હવે આ તો 6 આવ્યા, હવે ઉપરથી કંઈ ઉતારવાનું બાકી નહીં, તો હવે મારે મારો પોતાનો 0 મૂકવો હોય તો અહીંયા શું મૂકવું પડે? પોઈન્ટ મૂકવો પડે। 12ના ઘડિયામાં 60 આવે, હા 12 5 60, 60માંથી 60 જાય તો 0 0, કેટલા ટકા નફો? 12.5%। શું જવાબમાં આવશે? 12.5% નફો। ખ્યાલ આવી ગયું? ચાલો દાખલા નંબર 3 સી દાખલો। એક કબાટ રૂપિયા 2500માં ખરીદ્યો અને રૂપિયા 3000માં વેચ્યો। ચાલો કબાટ કેટલા રૂપિયામાં ખરીદ્યો? 2500માં, તો શું લખવાનું? કબાટની મૂળ કિંમત બરાબર 2500 રૂપિયા। ચાલો વેચ્યું છું કેટલા રૂપિયામાં? 3000 રૂપિયામાં। કબાટની
वेचाण किंमत बराबर 3000 रुपया। 2500 में लीधो अने 3000 में वेच्यो तो मने शूँ थाय? नफो थाय, कारण के कई किंमत वधारे छे? वेचाण किंमत वधारे छे, तो हूँ थाशे? नफो थाशे। तो आनी बे जे दाखला गणा एनी जेवो ज दाखलो आ थशे। तो आ दाखलो तमारे जाते ट्राय करवानो। अहींया लखवानुं छे, अहीं कबाटनी वेचाण किंमत वधारे होवाथी नफो थाय। चलो हवे आगळनो दाखलो छे ते तमारे जाते पूर्ण करवानो। अहीं लखी दऊं छुं, जाते पूर्ण करवो। चलो दाखला नंबर डी, चौथो दाखलो। एक स्कर्टनी पड़तर किंमत रुपया 250 छे अने 150 रुपया में वेच्यू। चलो एक स्कर्ट एटले के गर्ल्स माटे जे स्कर्ट आवे ते 250 रुपया में पड़तर एटले के पड़ियू मने, तो लखवानू स्कर्टनी पड़तर किंमत बराबर 250 रुपया। विद्यार्थी मित्रों, अहीं मूल किंमत नहीं आपी, पड़तर किंमत, पर मूल किंमत में खराजात एटले के वधारा नो खर्च थयो छे एटले मूल किंमत शू बनी जाए? पड़तर किंमत। एटले बंने एक सेम ज छे। केटला रुपया में वेच्यू छू? 150 रुपया में। तो स्कर्टनी वेचाण किंमत बराबर 150 रुपया। जो विद्यार्थी मित्रों, 250 रुपया हूँ लाया तो अने 150 में वेची दो छू तो मने शूँ जाए? खोट जवानी छे, केम के कई किंमत वधारे छे? पड़तर किंमत। तो लखवानू के अहीं स्कर्टनी पड़तर किंमत वधारे होवाथी अथवा वेचाण किंमत ओछी होवाथी, कोई पण लखी शको, पड़तर किंमत वधारे होवाथी खोट जशे। शू जाए? खोट जशे। चलो केटला रुपया खोट जाए शोधवू पड़े, माटे खोट बराबर सूत्र शू छे? खोटनू नफानू ऊंधू मूकी माइनस वेकी आवे। खोट बराबर खोट रुपया में, चलो अहींया ने अहींया गणशू, खोट रुपया में बराबर मूकी माइनस वेकी, पर मूकी नहीं तो शू छे? पकी, एटले के पकी माइनस वेकी। चलो विद्यार्थी मित्रों, पड़तर किंमत केटली छे? 250। वेचाण किंमत केटली छे? 150। तो 250 माइनस 150, 250 में 150 जाए तो 100 रुपयानी मने खोट जाए। 100 रुपया खोट गई। हवे मारे खोट हेमा शोधवानी? टकामा। तो हूँ लखवानू खोट टकावारी मा बराबर खोट रुपया मा छेद मा, हवे कई किंमत आवशे? मूल किंमत ने जगह हूँ लखवानू पड़तर किंमत, पड़तर किंमत गुणिया 100। चलो खोट कितला रुपया गई? 100 रुपया गई। पड़तर किंमत केटली छे? 250 छे अने गुणिया 100। चलो विद्यार्थी मित्रों, 0 0 उड़ी गया, कितला छे? 25 चौक 100। 25 चौक 100 कितला बधा? 4 × 10 बराबर 40% खोट। तो मने कितला टका खोट गई कहवाय? 40% खोट गई कहवाय। तो आ प्रश्न एकना 4 दाखला ए बी सी अने डी हता ते आपणे कम्प्लीट कर्या। हवे જે પ્રશ્ન 2 છે તે આપણે આગલા અંકમાં જોઈશું। તો દરેક વિદ્યાર્થીને આજના અંકમાં નફો અને ખોટ રૂપિયામાં અને ટકામાં કઈ રીતે ગોતવો તે તમને આવડી ગયું। તો વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ વર્કમાં નફો અને ખોટને લગતા જે દાખલા છે તે હું હોમવર્કમાં આપું, તે તમારે ઘરકામની નોટમાં જાતે ટ્રાય કરવાની છે જેથી તમને વધારે પડતી પ્રેક્ટિસ થાય। તો આજના ઓનલાઈન શિક્ષણમાં આપણે જે પણ કંઈ શીખ્યા તે તમે સારી રીતે સમજશો અને પછી જ તમે ગણિતની પાકી બુકમાં સારા અક્ષરે લખશો। થેન્ક યુ, ધન્યવાદ, અસ્તુ।